નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત સ્વાગત છે આપનું. હું છું વિક્રમ પાઠક. અને ગત સપ્તાહે આપણે વાત કરી હતી મ્યુચ્યુઅલ ફંડ આધારિત રોકાણની અને નવા વર્ષની જે શરૂઆતમાં આપણે આજે રજૂઆત કરી અને આપના તરફથી પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને સાથે તમારા રિસ્પોન્સને જોતાં કદાચ માર્કેટે પણ એટલો જ સારો રિસ્પોન્સ આપ્યો છે. 2018ની એક શાનદાર શરૂઆત થતા જ હોય છે. તો આજે ફરી આપણે આ જ ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે આપણા કરવેરા નિષ્ણાત મુકેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. યોગાનો યોગ, આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી અને માર્કેટ રિલેટેડ ચર્ચા કરીને એની સાથે 2018ની શરૂઆત માર્કેટે એક નવી તેજી સાથે નવા ઉચ્ચકાંક સાથે કરી છે. હવે ફરીથી આપણે આ જ મુદ્દાને આગળ વધારીએ તો આમાં સૌથી વધારે એક નામ સાંભળવા મળે છે, સીપ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આની આટલી બધી લોકપ્રિયતા પાછળનું શું રહસ્ય છે? બિલકુલ વિક્રમ, સૌ પ્રથમ તો આપણે આપણા દર્શક મિત્રોને મારે ખાસ ખાસ અભિનંદન એટલે આપવા છે કે નવા વર્ષના પ્રારંભે જ આપણે એક ખૂબ રસપ્રદ નવો વિષય પણ લીધો અને સાથે સાથે સીએનબીસી બજારના આપણા કાર્યક્રમમાં દર્શક મિત્રો પોતે જાતે સામેલ થઈને એમના અવાજમાં એમના પ્રશ્નો પૂછી શકે એની જે એક આપણે શરૂઆત કરી એને પણ એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ઇનફેક્ટ આ મ્યુચ્યુઅલ ફંડના એપિસોડમાં આપણને એમ કહું તો લગભગ સેન્ચુરી થઈ ગઈ, મોર દેન 100 રિસ્પોન્સીસ બાય વે ઓફ વોટ્સએપ અને ઈમેલ મળ્યા છે. એમાંના કેટલાક ચૂંટેલા પ્રશ્નો, કદાચ પ્રશ્નો 5 લઈશું પણ મને લાગે છે કે એ 50,000 લોકોની અપેક્ષાઓ સંતોષે એવા મુદ્દાઓ છે. એટલે આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. અને તમે જે કહ્યું સિપ, SIP, આ એક ધીસ ઇઝ બીકમ અ મેજિકલ વર્ડ, એક જાદુઈ શબ્દ બની ગયો છે. કારણ કે દર્શક મિત્રો, આપણે જ્યારે બજારની વાત કરીએ ત્યારે વિક્રમે કહ્યું કે ભાઈ બજારની શાનદાર શરૂઆત થઈ છે. આ 2018ની શાનદાર શરૂઆતનું હું યાદ કરું છું ત્યારે મને બરાબર એક વર્ષ પૂર્વે લગભગ આ જ સમય યાદ આવે છે. તે વખતે બજારની આવી શાનદાર શરૂઆત નહોતી વિક્રમ, પણ કારણ કે બજારની ચાલ શું છે એ મને લાગે છે કોઈ સમજી શકતું નથી. અને જો કદાચ એમ કહેવાય છે કે જ્યોતિષીઓ પણ બજારને જો ભાખી શકતા હોત વિથ દેટ પ્રિસિશન તો કદાચ એ એમના જ્યોતિષના ધંધામાંથી નીકળી ગયા હોત અને દે વુડ હેવ બીકમ મલ્ટીમિલિયોનર્સ ઓર બિલિયોનર્સ. એટલે નોબડી કેન સે અબાઉટ ધ ટાઈમિંગ ઓફ ધ માર્કેટ. તો એવા સંદર્ભમાં આ જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એટલે સિપ, અને સિપ તમે આ મેં કીધું કે આ મારી હાથમાં કપ છે એનો એક નાનો નાનો ચિસ્કો હું લીધા કરું અને એનો જે સ્વાદ માણું એના જેવી વાત છે વિક્રમ. ખરેખર તો આજે તમે 2017ના જ વર્ષની વાત કરો, જો કોઈએ એમ વિચાર્યું હોત કે હું એક જ પોઈન્ટ ઓફ ટાઈમે હું ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી દઉં તો યુ કુડ હેવ ગોન રોંગ. યુ કુડ હેવ ગોન રાઇટ ઓલ્સો, બટ યુ કુડ હેવ ગોન રોંગ. એટલે માર્કેટનું ટેન્શન ન રાખવું હોય, નિયમિત બચત કરતા રહેવું હોય અને મોર દેન એનીથિંગ એલ્સ શિસ્તબદ્ધ બચત. કારણ કે સમૃદ્ધિપૂર્વકના રોકાણનો એક જો પાયાનો નિયમ હોય તો એ છે સસ્ટેન્ડ સેવિંગ એન્ડ ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ. તો આ બે વસ્તુ માટે આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખૂબ મહત્ત્વનો છે. દર્શક મિત્રો, તમે આજે તમારી પસંદગીના, આપણે ગયા વખતે વાત કરી જે વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સની વાત કરીએ તો જે જુદા જુદા ફોકસવાળા ફંડ્સ છે એમાંથી એક અથવા વધુ ફંડની પસંદગી કરીને તમે નક્કી કરો કે ભાઈ હું દર મહિને 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 25,000 રૂપિયા તમારી રોકાણની ક્ષમતા મુજબ હું કરીશ. તો એ નિયમિત રીતે જે થતું રોકાણ છે એનો જે ચમત્કાર છે વિક્રમ, ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ઇઝ ધી સેકન્ડ એડવાન્ટેજ ઓફ યુ નો સિપ. કારણ કે તમે એક એક નાનો દ્રષ્ટાંત, દર્શક મિત્રો આ ક્યારેય જિંદગીમાં ભૂલવા જેવો નહીં એવો દ્રષ્ટાંત છે. એક વાત છે એક રાજા અને ખેડૂતની. ખેડૂતની એક કોઠાસૂજ હતી અને રાજાનું એ ગુમાન હતું. રાજાને એમ કે ચેસની રમત રમવા એ લોકો બેઠા અને રાજાને એમ હતું કે ભાઈ હું ચેસમાં બહુ જ પાવરધો છું. એણે ખેડૂતને કહ્યું, દોસ્ત ચાલ આપણે રમીએ છીએ, તું જો જીતીશ તો તું માંગે હું તને આપવા તૈયાર છું.
ખેડૂતે એમ કહ્યું કે રાજાજી એવું કરજો, આ ચેસબોર્ડ છે અને હું તો ખેડૂત છું એટલે મારે તો મારા ખેતરમાં ઘઉં ઉગાડવાના, તો મને તમે જે હું જીતું તો દરેક જે ચેસનું ખાનું છે એ ખાના દીઠ પહેલા ખાનાનો જો મને તમે એક દાણો આપો, બીજા ખાનાના બે આપો, ત્રીજાના એનાથી બમણા ચાર, ચારના આઠ, આઠના સોળ, એ રીતે તમે એને સિમ્પલ પ્રોગ્રેશનમાં 64 ખાનાનો જે આંકડો થાય એટલા તમારે મને ઘઉંના દાણા આપવાના. રાજા મનોમન હસ્યો. રાજાને એમ કે આ મૂરખ છે ખેડૂત, માગી માગીને એણે શું માંગ્યું. પણ દર્શક મિત્રો, જ્યારે ખેડૂત એ જીત્યો, અને તમે પણ એ તમારા કેલ્ક્યુલેટર ઉપર ટ્રાય કરશો, એકચ્યુઅલી કેલ્ક્યુલેટર વિલ ઓલ્સો નોટ ટેક ધીસ, કારણ કે 8, 10, 12, 15 ખાના સુધી તો તમારું કેલ્ક્યુલેટર હાંફી જશે. અને 64માં ખાને જ્યારે એમણે ગણતરી કરી તે પાછળ જેટલા આંકડાઓ લાગ્યા મીંડાના, દર્શક મિત્રો, આખા દુનિયાની તમે જો ઘઉંની પેદાશ ભેગી કરો અને એના દાણા થાય, એનાથી વધારે દાણા રાજાએ ખેડૂતને આપવાના થયા. વાત એ છે વિક્રમ કે જો હું નિયમિત રીતે આજે એક નાનકડો દ્રષ્ટાંત આપું કે હું 12% વળતરે જ 1,000 રૂપિયા દર મહિને હું રોકાણ કરતો હોઉં તો 30 વર્ષે એ 35,30,000 થઈ જાય, અને 15%નું મને જો વળતર મળે તો એ 70,09,000 થાય, જો 20%નું વળતર મળે તો 2,33,00,000. એટલે માત્ર 1,000ની બચત કરતો પણ જેણે 30 વર્ષ સુધી પકડી રાખ્યું છે અને સરેરાશ રિટર્ન્સ, આપ જાણીએ છીએ કે માર્કેટના મ્યુચ્યુઅલ ફંડ્સમાં અનેક એવી યોજનાઓ છે જે 20, 25, 30% પણ રિટર્ન્સ આપે છે. વાત છે ધીરજની. એટલે દર્શક મિત્રો, સિપ ઇઝ ઓલ નોટ અબાઉટ જસ્ટ ધ ટાઈમિંગ બટ ધ ટાઈમ યુ ઇન્વેસ્ટ, અને એની મજા છે. ઓકે, તો હવે આ સીપ આધારિત જ્યારે રોકાણની વાત કરીએ છીએ તો કયા વિવિધ પ્રકારના આમાં ઓપ્શન્સ છે કે જેના થકી રોકાણ કરી શકાય? સૌ પ્રથમ તો વિક્રમ, મેં કહ્યું એ પ્રમાણે એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે સીપનો જો તમારે સૌથી શ્રેષ્ઠ લાભ જોઈતો હોય તો યુ શુડ ગો ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. આજે ઘણીવાર 2 કે 3 કે 5 વર્ષની અંદર જો તમે નસીબદાર હો અને માર્કેટની ચાલ યોગ્ય હોય તો તમને અફલાતુન રિટર્ન્સ મળી શકે, પણ ઘણીવાર 2-4 વર્ષની અંદર યુ મે નોટ ગેટ ઇટ. એનાલિસ્ટોનું કહેવું છે, અને ઇટ ઇઝ પ્રૂવડ બાય ફિગર્સ, કે જે સામાન્ય રીતે 8, 10, 12, 15 વર્ષની સિપ્સ હોય છે, યુ વુડ નેવર ગો રોંગ. કારણ કે જે સાયક્લિકલ માર્કેટની કોઈ પણ ટ્રેન્ડ હોય, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વર્ચ્યુઅલ, એટલે સિપનો મોટામાં મોટો ફાયદો આ છે. એટલે હવે સિપની અંદર દેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સિપ્સ. એક તો તમે જેને સ્ટેપ અપ કહી શકો, કારણ કે જ્યારે તમે બચતની શરૂઆત કરો, તમારી કારકિર્દીની શરૂઆતમાં તમે માની લો કે 1,000, 2,000 કે 5,000ના માસિક રોકાણથી શરૂ કરો. ઇનફેક્ટ સિપની અંદર ધ મિનિમમ પીરિયડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓનલી 6 મંથ્સ, પણ આઈડિયલી યુ શુડ ગો ફોર લોંગ ટેન્યોર્સ. યુ કેન કીપ ઓન ચેન્જિંગ ધ ફોકસ ઓફ યોર સ્કીમ, પણ જો લાંબા ગાળામાં જશો તો દેટ્સ ગુડ. એટલે સ્ટેપઅપની અંદર તમે અમુક સમયના અંતરે તમારું રોકાણ વધારતા જાઓ છો. બીજું એક સ્લીપ છે જેને એલર્ટ સ્લીપ કહેવામાં આવે છે, કે જ્યારે આજે માર્કેટ પડે, બીકોઝ વોટ ઇઝ ધ બેસ્ટ પ્રિન્સિપલ, માર્કેટ ઊંચું હોય ત્યારે તમે થોડું ઓછું બાય કરો, માર્કેટ નીચું હોય ત્યારે વધારે બાય કરો. એટલે ધ એવરેજિંગ, યુ સી, આજે મોટામાં મોટો ફાયદો, કારણ કે રોકાણકારને એમ હોય છે કે હું ક્યારે ખરીદું, હું બોટમે ખરીદું અને ટોપે વેચું, પણ એ હંમેશા બોટમ કે ટોપ કોઈના, યુ સી, કંટ્રોલમાં હોતું નથી. એટલે સિપમાં યુ ગેટ ધી બેનિફિટ ઓફ એવરેજિંગ, અને એવરેજિંગમાં ઓન અ લોંગ ટર્મ બેસિસ યુ નેવર ગો રોંગ. એટલે એક એલર્ટ સ્ટીપ છે વિક્રમ, કે જે તમે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ, તમને મળે કે ભાઈ અત્યારે વેલ્યુ એનીવી ડાઉન છે તો યુ કેન બાય એટલા જ પૈસામાં, યુ કેન બાય મોર નંબર ઓફ યુનિટ્સ, સો યુ કેન ડુ ધેટ ઓલ્સો. ત્રીજું છે ટોપ અપ. આજે ઘણા લોકોનું એક લક્ષ્યાંક હોય છે કે અમુક સમય પછી મારે અમુક મૂડી એકત્રિત કરવી છે, તો હી કેન ગો ફોર અ ટોપ અપ સ્ટીપ,
કે આજે જો માર્કેટ નીચું હોય તો તમને મ્યુચ્યુઅલ ફંડ એમ કહે કે ભાઈ તમે અત્યારે આટલું રોકાણ કરો કે જેથી તમારો મૂડીનો ગ્રોથ જે છે, બીકોઝ ડિપેન્ડિંગ ઓન ધ રિટર્ન દેટ યુ નો યોર મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ગેટિંગ, એ તમને ગાઈડ કરે. એટલે આ જુદા જુદા, એકવાર તમે આ સીપના દરિયામાં પડો પછી તો તમને તરતા આવડી જશે, અને આઈ થિંક યુ કેન મેક યોર વે વન્ડરફુલી વેલ. રાઈટ. બીજો એક મુદ્દો અહીંયા ખાસ, ત્રીજો જે આપણે જોઈએ છે એ ELSSનો છે, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. આ રોકાણ માટે પણ એટલું જ ઉપયોગી છે, કરવેરા આયોજન માટે પણ ઉપયોગી છે, તો આમાં કયા મુદ્દાઓ રોકાણકાર ધ્યાનમાં રાખે? બિલકુલ વિક્રમ, હું હંમેશા કહું છું કે ઓફકોર્સ યુનો તમારા કુટુંબની અંદર તમારા જે 4-5 યુનો ટેક્સેબલ એન્ટિટીઝ હોય, ટ્રાય ટુ પ્લાન ઇન સચ અ વે. તમે આજે બાળકો માટે ઘણીવાર આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે ભાઈ મારે PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવું છે, જરૂર કરો, કારણ કે એની અંદર યુ આર એશ્યોર્ડ. પણ હવે આ જે નાની બચત યોજનાઓ અથવા તો જે સ્ટેન્ડર્ડ કન્વેન્શનલ જે બધા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, એ આપણને થોડીક ચિંતા ઊભી કરે છે, કારણ કે તમારો જે ગોલ કે ઓબ્જેક્ટિવ હોવો જોઈએ તે એ પણ હોવો જોઈએ કે યુ વોન્ટ ટુ બીટ ઇન્ફ્લેશન એન્ડ યુ વોન્ટ ટુ બીટ ટેક્સ. ટેક્સ તો તમે બીટ કરી શકો, પણ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે યુ નીડ અ ડેફિનેટ રિટર્ન. એટલે અમુક એક્સપોઝર દરેક રોકાણકારે જો શક્ય હોય તો આ પ્રકારના માર્કેટ રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેને આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ કહીએ છીએ એનું લેવું જોઈએ. હવે તમને એમ હોય કે મને ટેક્સનું પણ યુનો બચતમાં રોકાણ, યુનો આઈ કેન સેવ ટેક્સ અને સાથે સાથે આ માર્કેટના ઇન્વેસ્ટમેન્ટનો પણ લાભ લઉં, તો એને માટે એક આદર્શ રોકાણ યોજના છે, એ છે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, એટલે જેને વિક્રમ ELSS કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કલમ 80C હેઠળ જે તમારા માટે ઉપલબ્ધ રોકાણ યોજનાઓ છે એ પૈકી આ એક મહત્ત્વની રોકાણ યોજના છે. ઇનફેક્ટ ELSS એ મ્યુચ્યુઅલ ફંડની જ ડેડિકેટેડ સ્કીમ્સ છે, ટેક્સ સેવિંગ સ્કીમ્સ. એમાં એક બે મહત્ત્વની બાબતો તમારે ખાસ ખ્યાલમાં રાખવાની છે. મોટામાં મોટો લાભ તો એ છે કે જે ઘડીએ તમે મહત્તમ આમાં રોકાણ, એક વ્યક્તિ એક વર્ષ દરમિયાન, વ્યક્તિ કે ઇવન HUF પણ એક વર્ષ દરમિયાન 1.5 લાખનું રોકાણ કરી શકે, જો એ 30% સ્લેબમાં હોય તો સીધા 45,000નો તો ટેક્સ એનો ત્યાં જ બચી જાય છે. એટલે આજે 45,000નો ટેક્સ તમારા 1.5 લાખના રોકાણ ઉપર જ્યારે બચી જાય છે અને 30%નું એ રિટર્ન સમજો પહેલા જ વર્ષમાં મળી જાય છે, એટલે કીપ દેટ એઝ એન એડેડ એપ્રિસિએશન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ. તમને જે મળવાનું છે તે તો મળવાનું જ છે, પણ ઓવર એન્ડ અબાવ યુ આર ગેટિંગ ધીસ. એટલે વિક્રમ, આ એક એનો મોટો ફાયદો છે. દેર ઇઝ સેકન્ડ થિંગ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે એનો એક લોકઇન પીરિયડ હોય છે. ELSSમાં તમે મિનિમમ 3 વર્ષ માટે, એટલે ઓછામાં ઓછા 3 વર્ષ માટે તમારે રોકાણ પકડી રાખવું પડે છે. તમે એને વેચાણ કરી શકતા નથી. જો વેચાણ કરો, પહેલાં તો યુ આર નોટ અલાઉડ ટુ, બટ ઇફ એટ ઓલ યુ ડુ ધેટ ઇટ ઇઝ લાયબલ ટુ બી ટેક્સ્ડ, કારણ કે તમે એકવાર ETCનો બેનિફિટ લીધેલો છે. એટલે દર્શક મિત્રો, આ તમારે ખ્યાલમાં રાખવાનું છે. એટલે ELSS ખાસ કરીને યુનો યુ હેવ અ ચોઇસ. એટલે આજે તમે જો વ્યક્તિ પોતાના કેસમાં પગારદાર હોય ને એને PF વગેરે કપાતું હોય, અથવા તો એના પત્ની કે એના કેસમાં એ ટ્યુશન ફી વગેરેના કે હાઉસિંગના ઇન્સ્ટોલમેન્ટના લાભ લેતા હોય, HUFનો ઉપયોગ કરો તમારી આવક સામે ELSSમાં. એટલે તમારા કુટુંબમાં એટલીસ્ટ 1 or more એન્ટિટીઝ યુ શુડ ડેફિનેટલી પ્લાન ફોર ELSS. ઓકે, તો આ એક રોકાણ અને બચત બંને માટેનો જોઈન્ટ એક ઉપાય બની શકે છે. આપણા દર્શકોના, મુકેશભાઈ, પ્રશ્નો છે, એમના ઉપર ચર્ચા કરીશું, પણ એ પહેલાં હાલ અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ, અને હવે દર્શકોના પ્રશ્નોના જવાબ દો સિલસિલો શરૂ કરીશું. પ્રથમ પ્રશ્ન આવી રહ્યો છે આપણી પાસે કિરીટભાઈ શાહનો, સુરતથી. જી કિરીટભાઈ, આપનો પ્રશ્ન. સર, ઇન્કમ ટેક્સના સેક્શન 115BDA હેઠળ
અગર વાર્ષિક જો 10 લાખ રૂપિયાથી ઉપર ડિવિડન્ડ મળતું હોય તો 10% એડિશનલ ટેક્સની જોગવાઈ કરવામાં આવી છે. તો સર આ 10 લાખની લિમિટ આપણે કાઉન્ટ કરતા હોઈએ ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ પરથી જે ડિવિડન્ડ મળેલું હોય એ ધ્યાનમાં લેવું કે નહીં લેવું, એના વિશેનું કન્ફ્યુઝન ક્લિયર કરતો. ભાઈ કિરીટભાઈ, આપનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. ઇનફેક્ટ આપના કોલરની અમારે પસંદગી એક ચિઠ્ઠી ઉપાડીને કરવી પડી, કારણ કે ઓછામાં ઓછા 11 જેટલા આપણા આવા પ્રશ્નો હતા. વિવિધ ભારતી પર તો તમે બધા જુદા જુદા નામ પણ લો છો કે અહીંથી આ ને અહીંથી આ, અહીંથી સમય ડઝ નોટ પરમિટ દેટ. એટલે કિરીટભાઈ આપના પ્રશ્નોનો જવાબ આપું છું, પણ ઘણા બધા દર્શકોનો આ મુદ્દો છે. જવાબ બહુ જ ક્લિયર કટ છે કે આવકવેરાના કાયદાની કલમ 115 BBDA 115 BBDAની જોગવાઈ બહુ સ્પષ્ટ છે કે જે 10 લાખ રૂપિયાનું ડિવિડન્ડ છે એ માત્ર શેર્સ ઓફ કંપનીઝ, એટલે કંપનીના શેર હોય. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ડુ નોટ ફોલ ઇન દેટ કેટેગરી. એટલે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સનું ડિવિડન્ડ છે એના ઉપર, તમારું મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સનું ડિવિડન્ડ તમારા શેરના ડિવિડન્ડ સાથે ઉમેરીને જો 10 લાખથી વધુ થતું હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સનું ડિવિડન્ડ જુદું ગણવાનું છે. એના ઉપર કોઈ જ એડિશનલ જે ટેક્સ છે ઓન ડિવિડન્ડ્સ ભરવાનો થતો નથી. બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. અને આપણે ગઈ વખતે મેં એ પણ સમજાવ્યું હતું કે ડેટ ફંડનું જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એમાં જે DDT છે એ ગ્રોસિંગ અપને કારણે ખાસા ઊંચા રેટે કપાય છે, એ આપે ખ્યાલમાં રાખવું જોઈએ. ઓલમોસ્ટ ઇટ વિચ ઇઝ અપ ટુ 38%. અને જો ઇક્વિટી ફંડ હોય તો એના ઉપર કોઈ ટેક્સ નથી. ઓકે, તો કિરીટભાઈનો અહીંયા જવાબ રહી ગયો કે એમને મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડ ઉપર કોઈ વધારાનો ટેક્સ ભરવાનો થતો નથી. એમને આ જે છે તે એમના જે કુલ જે કંપનીના શેરના ડિવિડન્ડ ઉપરની જે આવક છે એને ધ્યાનમાં રાખીને હોય છે. આગળ પ્રશ્ન છે અક્ષરભાઈ ગજ્જરનો. જી અક્ષરભાઈ, આપનો પ્રશ્ન. નમસ્કાર સર. નમસ્તે ભાઈ. મારો પ્રશ્ન એ છે કે તમે SIP તેમજ ELSS ના વિવિધ લાભો સમજાવ્યા, તો આને લક્ષ્યમાં રાખતા ELSS માં રોકાણ SIP ના ધોરણે આયોજન કરવાનું શું લાભદાયી ગણાય? વાહ અક્ષયભાઈ, તમે તો બિલકુલ ગરમ ગરમ ભજ્યું ઉપાડી લીધું. હજી આપણે વાત કરી SIPની ને ELSSની ને તમે એના કોમ્બોની વાત કરી. આઈ થિંક ધીસ ઇઝ અ બ્રિલિયન્ટ પોઈન્ટ ધેટ યુ હેવ રેસ્ડ. અને આપના પ્રશ્નનો જવાબ છે હા. ઇનફેક્ટ ELSSમાં પણ જે 1.5 લાખનું રોકાણ કરવું હોય ક્યારે કરવું, વર્ષના પ્રારંભે વર્ષના અંતે, એ ટાઈમિંગનું ડિસિઝન લેવું બહુ અઘરું હોય છે. તો બેસ્ટ થિંગ ઇઝ દર મહિને, આજે જો તમે પગારદાર હો કે નિયમિત આવક મેળવતા હો, તો દર મહિને નક્કી કરો કે 12,500 રૂપિયાની હું SIP કરીશ અને દર મહિને 12,500 મૂકીશ. ચોક્કસપણે તમે ELSSનું રોકાણ પણ SIPના ધોરણે કરી શકો છો, નો પ્રોબ્લેમ્સ. ઓકે, તો અહીંયા ELSSનું રોકાણ આપ SIPના માધ્યમથી કરી શકો છો અને આ એક વધારે સારો કોમ્બો છે, એ રીતના મુકેશભાઈ કીધું એ બની શકે છે. આગળ પ્રશ્ન છે સુહાલી પંડ્યાનો. એમનો વડોદરાથી પ્રશ્ન આવી રહ્યો છે. જી સુહાલીબેન, આપનો પ્રશ્ન. જી નમસ્તે. આદરણીય મુકેશભાઈ નમસ્તે. નમસ્તે બેન. હું સુહાલી પંડ્યા, એક ગૃહિણી અને સાથે સાથે સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ છું. CNBC પરના આપના કાર્યક્રમો લગભગ નિયમિત રીતે જોઉં છું અને આપ દ્વારા અનેકવાર મળેલા સચોટ માર્ગદર્શનનો મને અવારનવાર ફાયદો પણ થયો છે, જે માટે તમામ દર્શકોની જેમ હું આપને ખૂબ આભારી છું મુકેશભાઈ. થેન્ક યુ. મારો પ્રશ્ન એવો છે મુકેશભાઈ કે ગત સપ્તાહમાં આપના એપિસોડમાં આપે MIP માં રોકાણ વિશે સમજ આપી હતી, પરંતુ તેમાં રોકાણ કરતી વેળાએ ગ્રોથ ઓપ્શન અને ડિવિડન્ડ ઓપ્શનમાંથી શાની પસંદગી લાભદાયી બની રહેશે તે જણાવવા મારી વિનંતી હતી. ચોક્કસ સુહાલીબેન, સૌ પ્રથમ તો ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેવા અનેક દર્શક મિત્રો નો એપ્રિસિએશન, એમના વેરી પોઝિટિવ ફીડબેક એન્ડ કમેન્ટ્સ, અમારો ઉત્સાહ પણ ખૂબ વધારે છે. આજે 154મો એપિસોડ છે ટુ રન, યુ નો એક પિક્ચર પણ આજે તો 10-12-15 અઠવાડિયામાં થાકી જાય છે. તો 154 અઠવાડિયા સુધી યુ નો આપ સૌનો સતત પ્રેમ અને સહકાર અને ઉત્સાહ મળી રહ્યો છે બદલ થેન્ક્સ. સુહાલીબેન, આપને ગ્રોથ વર્સિસ ડિવિડન્ડ આપે બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો. હવે આમાં બે પ્રકારની યોજના હોય. એમ સમજો કે તમે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં છો,
તો ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં તો જે ડિવિડન્ડ વહેંચાય છે ઇઝ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી, એટલે એનો તમારે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. પરંતુ જો ડેટ ઓરિએન્ટેડ ફંડ હોય તો ડેટ ઓરિએન્ટેડ ફંડને મેં ગઈ વખતે આપને સમજાવ્યું કે જે ફંડ 65% વધારે ઇક્વિટીઝમાં રોકાણ કરતું હોય દેટ ઇઝ નોન એઝ અ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ, અધરવાઇઝ ઇટ્સ અ ડેટ ઓરિએન્ટેડ ફંડ. એટલે આ જે MIP છે એ આજે સામાન્ય રીતે 15-20-25% સુધીનું રોકાણ કરે છે, એટલે ઇટ ઇઝ નોટ સ્ટ્રિક્ટલી યુ નો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ, ઇટ ડેટ ઓરિએન્ટેડ ફંડ ગણાય. એટલે MIPની અંદર જો તમારે ગ્રોથ અને ડિવિડન્ડમાં જવાનું હોય, ડિવિડન્ડ મેળવો, તો મેં કહ્યું એ પ્રમાણે તમારે જે ડિવિડન્ડનો ટેક્સ ભરવાનો થાય છે એ ઓલમોસ્ટ 38.45%, 38.5% ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ તમે નથી ભરતા, ફંડ ભરે છે, પણ ઓબ્વિયસલી એ તમારા રિટર્નમાંથી કપાય છે, એટલે દેટ ઇઝ યોર લોસ. એની સામે તમે જો ગ્રોથમાં જાઓ તો ગ્રોથમાં તમે જાણો છો કે જ્યાં સુધી તમે ઉપાડો નહીં ત્યાં સુધી દેર ઇઝ નો ટેક્સ, નંબર વન. નંબર ટુ, કે તમે માની લો કે એને શોર્ટ ટર્મમાં 3 વર્ષના ગાળામાં પણ ઉપાડો છો તો પણ તમારો ટેક્સ માત્ર 30.9% થાય, અને જો તમે એને લોંગ ટર્મમાં ઉપાડો તો ઇન્ડેક્સેશનના લાભ સાથે ટેક્સનો રેટ 20.6% થાય, પણ ઇન્ડેક્સેશનનો લાભ ગણતા અસરકારક દર તમારો 10% કે એથી પણ નીચો આવે બિકોઝ ઓફ ધ 3 યર્સ ધેટ હેવ પાસ્ટ. એટલે MIP માટે ચોક્કસપણે ડિવિડન્ડ વર્સિસ ગ્રોથમાં યુ શુડ ગો ફોર ગ્રોથ. જો એ ઇક્વિટી ઓરિએન્ટેડ કોઈ ફંડ હોય, દાખલા તરીકે આર્બિટ્રાજ વગેરે, તો એમાં કોઈ ઇશ્યુ નથી. યુ કેન ડિસાઇડ, યુ નો, ઇટ કેન બી ડિવિડન્ડ, ઇટ કેન બી ગ્રોથ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો અહીંયા આપનો જવાબ રહેશે સુહાલીબેન. અહીંયા તમારે કયા ફંડની અંદર MIPમાં પણ જ્યારે રોકાણ કરો છો ત્યારે કયા પ્રકારનો કરવો એના માટેની વિગત છે. બીજો પ્રશ્ન અહીંયા મેઘા દોશીનો આવી રહ્યો છે. મેઘાબેન, આપનો પ્રશ્ન. સર, હું એક લોની સ્ટુડન્ટ છું અને જોડે જોબ પણ કરી રહી છું. તો મારો પ્રશ્ન આમ છે કે મારે અત્યારથી મારા રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવું છે, તો હું કઈ રીતે મેક્સિમમ વેલ્થ ક્રિએટ કરી શકું કે જ્યારે હું 50 એજે પહોંચું તો ત્યારે હું આરામથી રિટાયર થઈ શકું? મને એના પર માહિતી આપો. વાહ મિત્રો, મને ખૂબ આનંદ થાય છે, અને ખાસ કરીને એક મેઘાબેન જેવા બહેન લો સ્ટુડન્ટ છે, કદાચ 18-20 વર્ષની ઉંમરના હશે, તો અત્યારથી જેમને એમના ભાવિનું આટલું બધું સુરક્ષિત કરવા માટેની એક એમની ચિંતાની કહું એક આયોજન છે એમના મનમાં, તો ધીઝ આર ધ પીપલ હુ રિયલી સક્સીડ. અને મેઘાબેન, આપને માટે હું એક નાનકડા દ્રષ્ટાંતથી મારો પોઈન્ટ પહેલાં તો ક્લિયર કરવા માગીશ. આજે તમે એમ સમજો કે બરાબર અત્યારે શરૂ કરો છો સમયસર, તો એક દાખલો લઈએ કે એક બે રોકાણકાર છે, એક સમજો રામ છે ને એક શ્યામ છે. હવે રામ છે એ પોતે આજે સમયસર નક્કી કરે છે કે મારે મહિને 10,000 રૂપિયા એક SIPમાં રોકાણ કરવું છે, અને જેના ઉપર મને 15% એન્યુઅલાઇઝ રિટર્ન મળે, તો 18 વર્ષના રોકાણમાં એ લગભગ 1.1 કરોડનું સેવિંગ કરી શકે. હવે શ્યામ છે એ માત્ર 4 વર્ષ મોડા જાગે છે, એટલે એને માટે 14 વર્ષ જ રહે છે, પણ એ 14 વર્ષમાં જો એને પેલા 1.1 કરોડ ભેગા કરવા હોય તો એ પેલા 10,000ની જગ્યાએ એને બમણી રકમ એટલે કે 20,000નું રોકાણ કરવું પડે. એટલે યુ કેન ઇમેજિન, એટલે ધ અર્લી બર્ડ કેચિસ ધ વર્મની જે કહેવત છે, તમે પણ આ કોઈ પણ આવી એક સીપ યોજના પસંદ કરીને રેગ્યુલર એમાં રોકાણ કરતા રહો. તમારી જેમ જેમ આવક વધતી જાય સ્ટેપ અપ યોર ઇન્વેસ્ટમેન્ટ, 50 વર્ષે તમે આરામથી પછી તમારી જિંદગી એના રિટર્ન્સમાંથી તમે કરી શકો. કારણ કે મેં આપને ગઈ વખતે પણ આઈડિયા આપ્યો હતો કે વી હેવ વોટ વી કોલ એઝ SIP, જેને માટે તમે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનના આયોજનથી પણ કરી શકો, અને વેન યુ વોન્ટ ટુ વિડ્રો યુ ગો ફોર ધ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન. એટલે SIP, STP, SWP આ 3 જે ગોલ્ડન ફ્રેઝિસ છે મ્યુચ્યુઅલ ફંડના આયોજનમાં યાદ રાખશો. વિક્રમ,
ઓકે, તો આ પુનિત પટેલ માટે આ મહત્વના આપણે પ્રશ્નો, મેઘાબેન માટેના પ્રશ્નોનો જવાબ જોઈશું. આગળ હવે જે પ્રશ્ન છે એ પુનિત પટેલનો છે, અમદાવાદથી પૂછી રહ્યા છે. જી પુનિતભાઈ, આપનો પ્રશ્ન. નમસ્તે સર. જી જી નમસ્તે. મારે એક પુત્રી છે અને એમના આવતા 20-21 વર્ષ પછી એનું હાયર એજ્યુકેશનના સંદર્ભમાં મારે મૂડીરોકાણ કરવું હતું. તો મારો પહેલો ક્વેશ્ચન એવો છે સર કે હું મારા પુત્રીના નામથી મૂડીરોકાણ કરી શકું કે નહીં મ્યુચ્યુઅલ ફંડની કોઈ પણ સ્કીમમાં? અને જો આન્સર હા છે તો સર કોઈ સારી સ્કીમ જો તમારા ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી. બિલકુલ પુનિતભાઈ, સૌ પ્રથમ તો માઇનોર્સ માટે એટલે કે સગીર વયના બાળકો માટે એમના જન્મથી જ તમે આયોજન કરીને એકવાર જન્મનો દાખલો હોય, બર્થ સર્ટિફિકેટ હોય એટલે ઇમિડિયેટલી KYC વગેરે કરીને પેરેન્ટ્સના આધારે તમે તમારા બાળક માટે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં નિયમિત રોકાણ કરી શકો છો, SIPમાં રોકાણ કરી શકો છો. લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડની એવી એક અમુક ડેડિકેટેડ સ્કીમ્સ હોય છે વિચ આર સ્પેસિફિકલી ટેલરમેડ ફોર ચિલ્ડ્રન, અને એનો ટ્રેક રેકોર્ડ સમજીને તમે એ યોજનાની પસંદગી કરી શકો છો. પણ હું ચોક્કસપણે તમને પ્રોત્સાહિત કરીશ કે તમારા બાળકના જન્મથી જ જો તમે નિયમિત એના નામે એક અમુક રકમ સેપરેટ મૂકીને આ રીતે SIPમાં જશો તો રેસ્ટ એશ્યોર્ડ, મેં ગણતરી કરી હતી કે માત્ર 10,000 રૂપિયે તમે રોકાણ નિયમિત કરો તમારા બાળકના એકાઉન્ટમાં, અને તમે આજે 15% રિટર્ન ગણો તો ઇન અ પીરિયડ ઓફ જસ્ટ અબાઉટ એ જ્યાં સુધી મેજર થવા આવશે ત્યાં સુધી તમે કરોડ ઉપરનું ઓલરેડી એનું કોર્પસ બિલ્ડઅપ કરી દીધું હશે. સો વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઇનફેક્ટ વિક્રમ, નવા વર્ષની હજી ઉત્તરાયણ આવી રહી છે બેક ટુ બેક, તો હું એમ કહીશ કે આ SIP, ELSS, મ્યુચ્યુઅલ ફંડ્સ, રોકાણો એ બધું સમજી વિચારીને તમે એના પતંગો આકાશમાં એવા રંગબેરંગી ઉડાવો કે યુ નો યોર ફ્યુચર બીકમ્સ વેરી પ્લેઝન્ટ, વેરી બ્રાઇટ. આપણા દર્શકોનો આપણે આ જે વિગતો આપી રહી છે અને વર્ષની શરૂઆતમાં છે તો અત્યારથી જે આના અંગેનું આયોજન કરી અને પણ કામગીરી શરૂ કરી શકે છે. મુકેશભાઈ, ઘણો આભાર આપનો સમય ફાળવી આ ચર્ચામાં જોડાયાના સમગ્ર વિગતો આપી અમારા દર્શકોને. અને સાથે જ હાલ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.